અરવલ્લી જિલ્લામાં પણ પદયાત્રીઓનું માનવ મહેરામણ છલકાયું. ત્યારે મોડાસા શામળાજી બાયપાસ પર આવેલી જિલ્લાની એઆઈટીઓ કચેરી દ્વારા પણ પદયાત્રીઓને ચા નાસ્તો મળી રહે તે માટે વિસામો શરૂ કરાયો. હાલ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દૂર દૂરથી પદયાત્રીઓ પદયાત્રા સંકલીને અંબાજી તરફ નીકળ્યા છે. ત્યારે ઠેર ઠેર પદયાત્રીઓને જમવાનું, ચા નાસ્તો, મેડિકલ સેવા, નાહવા ધોવા અને આરામ કરવાની સુવિધા મળે તે માટે ઠેર ઠેર વિસામાઓ શરૂ કરાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ પદયાત્રીઓનું માનવ મહેરામણ છલકાયું છે. ત્યારે મોડાસા શામળાજી બાયપાસ રોડ પર આવેલી જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા પણ પદયાત્રીઓને ચા નાસ્તો મળી રહે તે માટે વિસામો શરૂ કર્યો છે. સાથે સાથે ટ્રાફિક અવેરનેસ માટે પણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક પદયાત્રીઓને અકસ્માત ન નડે અને રાત્રે અંધારામાં અન્ય વાહન ચાલકોને પણ પદયાત્રીઓ જઈ રહ્યા છે તેનો ખ્યાલ આવે તે માટે રેડિયમવાળા જેકેટ આપવામાં આવ્યા અને દરેકના વાહનોને રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જેથી અંધારામાં કોઈ અકસ્માત ન થાય. આરટીઓ વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજિત કરાયેલ ટ્રાફિક જાગૃતિ અને અકસ્માત નિવારણના અનોખા કાર્યક્રમ વખતે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાસનથી પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વાહનોને રિફ્લેક્ટર લગાવ્યા હતા અને પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપ્યા હતા અને પદયાત્રીઓ સાથે અકસ્માત નિવારવા માટે તંત્ર દ્વારા હજુ કયા ઉપાયો કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરી હતી અને અરવલ્લીએ આરટીઓ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે કરાયેલ ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમને બિરદાવી અભિનંદન આપ્યા હતા. પંડ્યા છે ડેસ્ટીવી અરવલ્લી. ખાતે આરટીઓ કચેરીને બહાર પદપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે, એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી, એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર કામગીરી, સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમના ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે. હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અમે સાથે પ્રાંતિજ પ્રાઇમ પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909
9990161. વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.